હાય ફ્રેન્ડ્સ, આપણે છેલ્લા બે લેક્ચરથી એક નવું ચેપ્ટર ચાલુ કર્યું હતું, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. એની અંદર આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર ડેફિનેશન જોઈ હતી. ઇન સેકન્ડ લેક્ચર વી ડિસ્કસ અબાઉટ ક્લાસિફિકેશન ઓફ સેલ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ. નાવ વી ડિસ્કસ અબાઉટ કોન્સન્ટ્રેશન સેલ. બરાબર, તો કે કોન્સન્ટ્રેશન સેલ એટલે શું? તો કે ઇન કોન્સન્ટ્રેશન टू हाफ सेल्स रिक्वायर्स एज पर रूल ऑफ इलेक्ट्रोकेमिस्ट्री, के कॉन्सन्ट्रेशन में बे तमारे हाफ सेल रिक्वायरमेंट रहे छे एज पर रूल ऑफ इलेक्ट्रोकेमिस्ट्री, के इलेक्ट्रोकेमिस्ट्री छे एमां बे हाफ सेल नी रिक्वायरमेंट रहे कॉन्सन्ट्रेशन सेल में. बट प्रोड्यूस ईएमएफ डिपेन्ड ऑन कॉन्सन्ट्रेशन ऑफ हाफ सेल, के हवे केटलो ईएमएफ उत्पन्न थशे इलेक्ट्रोमोटिव फोर्स એ જે છે એ કોન્સન્ટ્રેશન હાફ સેલનું કેટલું છે એના ઉપર છે. બરાબર, તો કોન્સન્ટ્રેશન સેલના બે પ્રકાર છે મેઇનલી. એક છે ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ અને બીજું છે ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ. તો ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલની આપણે વાત કરીએ તો કે બોથ સાઇડ ઓફ ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આર સેમ ટાઈપ, કે ઇલેક્ટ્રોલાઇટ જે છે ઇલેક્ટ્રોડ નહીં ઇલેક્ટ્રોલાઇટ. તો ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ જે છે એ બોથ સાઇડ ઓફ ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આર સેમ ટાઈપ, કે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ જે હોય એ બંને બાજુ કેવા હોય સેમ ટાઈપના. તમે એક્ઝામ્પલ જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઝિંકનું એક્ઝામ્પલ આપ્યું છે, જો ઝેડેન ને ઝેડેન પ્લસ ટુ પછી સાર છે તો સોલ્ટ બ્રિજ, ઝેડેન પ્લસ ટુ ને ઝેડેન બંને બાજુ કેવું છે સેમ ટાઈપનું છે. બટ કોન્સન્ટ્રેશન ઓફ સેમ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આર ડિફર ઇન કોન્સન્ટ્રેશન ઓફ સેમ ટાઈપ ઇલેક્ટ્રોડ આર સેમ. બરાબર, ઇલેક્ટ્રોડ જે છે એ સેમ ટાઈપના હોય છે પણ એનું જે કોન્સન્ટ્રેશન જે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનનું એ અલગ અલગ હોય, એટલે ઝેડેન પ્લસ ટુ. બરાબર, ઇલેક્ટ્રોડ જીંક છે એ સેમ છે પણ એનું જે ઇલેક્ટ્રોલાઇટ જે છે સોલ્યુશન ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન સેમ ટાઈપનું હોય પણ એનું કોન્સન્ટ્રેશન ડિફર હોય. તો ડિફર નીચે અંડરલાઇન કરજો અને ડિફર યાદ રાખજો. બરાબર, તો એ ટુ ગ્રેટર ધેન એ વન, કે એક્ટિવિટી બંનેની અલગ અલગ છે એટલે એ ટુ ગ્રેટર ધેન શું છે એ વન છે. તો આ થઈ ગયું ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ. ઇન ધીસ ટાઈપ એલજેપી, એલજેપી એટલે લિક્વિડ જંકશન પોટેન્શિયલ. બરાબર, કે જ્યાં બે લિક્વિડ ભેગા થાય ત્યાં પોટેન્શિયલ જે હોય એને કહેવાય લિક્વિડ જંકશન પોટેન્શિયલ. પ્લસ અને માઇનસ હોય તો ત્યાં પ્લસ અને માઇનસ બંને જોવા મળે, તો એને તમે ઇગ્નોર કર્યો છે. અને વિધાઉટ ટ્રાન્સફરન્સ છે ડ્યુ ટુ યુઝ ઓફ સોલ્ટ બ્રિજ, કે સોલ્ટ બ્રિજના લીધે ટ્રાન્સફરન્સ રહે છે બંને લિક્વિડનું એ શક્ય બનતું નથી. બરાબર, એટલે એલજેપી ઇગ્નોર છે ને વિધાઉટ ટ્રાન્સફરન્સ છે. તો પહેલું એક્ઝામ્પલ એ હતું. એ બીજું એક્ઝામ્પલ જોઈએ તો બીજા એક્ઝામ્પલમાં એલજેપી જે છે એ ઇગ્નોર એ નહીં થાય અને સોલ્ટ બ્રિજ જે છે એ ટૂંકમાં રિમૂવ કરી નાખ્યો હશે, એટલે બંનેનું ટ્રાન્સફરન્સ રહે છે એ શક્ય બનશે. આપણે જોઈએ તો કે પ્લેટિનમ એચ સી એલ, એસ સી એલ, એચ સી એલમાંથી એચ ટુ ગેસ બને અને સામેની બાજુ પ્લેટિનમ, તો એચ ટુ ગેસ જે છે એ વન એટમોસ્ફિયર છે અને એ ટુ ગ્રેટર દેન એ વન છે આમાં પણ. પણ આમાં એક વસ્તુ નોટ અંડરલાઇન કરવાની છે કે સોલ્ટ બ્રિજને રિમૂવ કર્યો છે અને એલજેપી એટલે લિક્વિડ જંકશન પોટેન્શિયલ જે છે એને ઇન્ક્લુડ કરેલો છે. તો આ થઈ ગયા એક્ઝામ્પલ ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલના. બરાબર, ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો કે પ્લેટિનમ માટે. પ્લેટિનમ વન ઓફ એટ ટુ એચ સી એલ ઇન્ટુ એજી સી એલ, એજી ઇન એજી, એચ સી એલ ઇન્ટુ એજી સી એલ, વન ઓફ એટ ટુ અને સામેની બાજુ પ્લેટિનમ, તો એ વન ને એ ટુ, આમાં પણ એ ટુ ગ્રેટર ધેન એ વન. બરાબર, પણ આ ટાઈપ અલગ એટલા માટે છે કે આમાં પાર્શિયલી સોલ્યુબલ સોલ્ટ લીધેલો છે. આપણે કે એસ પી કેલ્ક્યુલેટ કરતા ને સોલ્યુબિલિટી પ્રોડક્ટ માટે એમાં એજી સી એલ લેતા. બરાબર, તો આમાં પણ પાર્શિયલી સોલ્યુબલ સોલ્ટ છે. એલજેપી નોટ પ્રોડ્યુસ, એલજેપી પ્રોડ્યુસ થતું નથી અને વિધાઉટ ટ્રાન્સફરન્સ છે. બરાબર, તો આ રીતે ત્રણ એક્ઝામ્પલ જે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન માટે એ તમારે યાદ રાખવાના છે. તો સિમ્પલ છે, યાદ રહી જશે. તો ત્રણ એક્ઝામ્પલ છે જ્યાં એલજેપી બરાબર તમારે શું લેવાનું છે લિક્વિડ જંકશન પોટેન્શિયલ. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલની વાત. હવે ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ, તો ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ છે એ બંને બાજુ જે છે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આર સેમ ટાઈપ, કે બંને બાજુ કેવા હશે સેમ ટાઈપના હશે પણ એ બંનેના કોન્સન્ટ્રેશન છે એ અલગ હશે. બરાબર, કોન્સન્ટ્રેશન ઓફ સેમ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ આર ડિફરન્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ સેમ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ સોલ્યુશન આર સેમ.
આમાં ઊંધું છે, ઇલેક્ટ્રોલાઇટ સેમ આવશે અને કોન્સન્ટ્રેશન જે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનનું એ અલગ આવશે. બરાબર, તો ઇલેક્ટ્રોલ સેમ ને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ડિફર. ઓલામાં એનું ઊંધું હતું, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જે હતું એ ડિફર હતું અને ઇલેક્ટ્રોડ જે હતા એ સેમ, સોરી ઇલેક્ટ્રોડ જે હતા એ સેમ હતા અને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જે હતું ડિફર હતું. ને ઇલેક્ટ્રોડમાં ઇલેક્ટ્રોડ જે છે એ સેમ ટાઈપના હોય પણ એ ડિફરન્ટ હોય, પણ આમાં ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જે છે એ સેમ ટાઈપનું હોય. એટલે ZnSO4 જો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે તો એ સેમ હશે ZnSO4 બંને માટે. પણ ZnHg અને ZnHg જે ઇલેક્ટ્રોડ છે ઝીંક મર્ક્યુરી એમાલગમ એ બંને માટે અલગ છે, પણ એની એક્ટિવિટી કેવી છે અલગ અલગ, A1 > A2. ધીસ ઇઝ એમાલગમ ઇલેક્ટ્રોડ. મેં તમને વાત કરી ને કે ઝીંક મર્ક્યુરી એમાલગમ છે, તો આને એમાલગમ ઇલેક્ટ્રોડ કહેવાય, જે કોન્સન્ટ્રેશન સેલ ઓફ ડિફરન્ટ એક્ટિવિટી ડીપ ઇન ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. કે બંને ઇલેક્ટ્રોડ જે છે એ અલગ અલગ એક્ટિવિટીના હોય અને એને ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં ડીપ કરવામાં આવે છે. એના જેવું જ છે પ્લેટિનમ અને 1F2 નું. તો પ્લેટિનમ એન્ડ 1F2 H+ 1F2 ને પ્લેટિનમ P1 > P2. બરાબર, કારણ કે ગેસિયસ છે એટલે ગેસિયસમાં છે તમારી એક્ટિવિટી જે છે એ પ્રેશરમાં ડિપેન્ડ થાય, એટલે પ્રેશર જે છે એ અલગ અલગ પ્રકારનું છે. બરાબર, ધીસ ઇઝ ગેસ ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ ઓફ ડિફરન્ટ પાર્શિયલ પ્રેશર. જો પી લેખો છે એ પાર્શિયલ પ્રેશર માટે છે. બરાબર, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ જે છે એ સેમ છે, પણ જે ઇલેક્ટ્રોડ છે એનું કોન્સન્ટ્રેશન સેલ જે છે એ અલગ અલગ છે પાર્શિયલ પ્રેશર. બરાબર, તો એ રીતે તમારે વાત કરવાની થશે. તો આજે કોન્સન્ટ્રેશન સેલ રાખીએ, જો બધું પૂછાય તો 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાઈ શકે. બાકી કોન્સન્ટ્રેશન સેલ જે કહે ખાલી તો એની ડેફિનેશન લખવાનું થાય ને એનો પાર્ટ્સ લખવાનું થાય જો 1 માર્કમાં પૂછાય તો. તો માયકા પ્રમાણે લખતા આવડવું જોઈએ. તો આજના લેક્ચરમાં કોન્સન્ટ્રેશન સેલ રાખીએ. આવતી વખતે આપણે હાફ સેલ, સ્ટાન્ડર્ડ હાફ સેલ કોને કહેવાય એ હાફ સેલ વિશે વધારે વિગતે ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આભાર.